हेलो, गुड मॉर्निंग. नमस्कार विद्यार्थी मित्रों. चैप्टर नंबर 7 માં આગળ આપણે આલી આઈએમપી કરજો. ટોપિક છે બુલિયન થિયરમ. હવે આ બુલિયન થિયરમ જે છે આની અંદર તમને ઘણા બધા થિયરમ આપેલા છે. બાજુમાં બુક રાખજો. ફર્સ્ટ આપેલું હોય સિંગલ વેરિયેબલ થિયરમ, બરોબર. એની અંદર જોઈએ આપણે તો હવે જો સિંગલ વેરિયેબલ થિયરમમાં જેને બધે ગેટ વ્યવસ્થિત આવડી ગઈ છે કે કઈ સાઇન શું કહેવા માંગે એટલે વાંધો નહીં આવે. થિયરમ નંબર 1 જે છે શું આપેલું હોય તમને એમાં એ ઓર એ અરે સોરી એ ઓર ઝીરો, તો એ ઓર ઝીરો શું થવાનું? એ જ થવાનું. રેડી? આમાં કઈ બીજું તો કઈ ડાઉટ છે નહીં. પછી છે એ ઓર વન. એ ઓર વન શું થવાનું? એ કઈ પણ આપ્યું હોય, ઝીરો આપ્યું હોય, વન આપ્યું હોય, એનું ઓર શું થવાનું? વન જ થવાનું. પછી એ ઓર એ, એ ઓર એ શું થવાનું? એ પોતે જ થવાનું. રેડી? ઓરમાં વાત થાય. પછી કીધેલું છે એ ઓર એ નોટ. તો જો એ બરાબર વન લ્યો તો એ નોટ શું થવાનું? ઝીરો. એ ઝીરો હોય છે તો એ નોટ શું થવાનું? વન. એટલે આનો મતલબ શું થયો? એક ઝીરો હશે કે એક વન હશે, હે ને? તો આનો મતલબ થયો ઓર કરો એટલે શું જવાબ આવશે? એ જ જવાબ આવશે. પછી આપેલું છે એ ડોટ એ નોટ. એ ડોટ વાળા અહીંયા લખી એ ડોટ એ નોટ. એ ડોટ એ નોટ નો મીનિંગ શું થયો? એ વન હશે તો એ નોટ ઝીરો હશે, અને એ ઝીરો હશે તો એ નોટ શું હશે? વન હશે. મૂળ ઝીરો એટલે કોઈ પણ નો ડોટ તમે કરો, રેડી, એ શું થવાનું? એટલે કે આ એન્ડ છે ને, એ એન્ડ એ નોટ, આ શું થવાનું? ઝીરો. રેડી? પછી આગળ એ એન્ડ વન. એ એન્ડ વન શું થશે? કાંઈ પણ આપેલું હોય તમને, બરોબર, એ બરાબર ઝીરો આપ્યું હોય તો ઝીરો એન્ડ વન શું થવાનું? ઝીરો. અને એ તમને વન આપ્યું હોય તો વન એન્ડ વન શું થવાનું? વન. એટલે એનો મતલબ થયો એ એન્ડ વન હોય તો એ પોતે જ જવાબ આવશે. પછી આપેલું તમને એ એન્ડ એ, તો એ એન્ડ એનો મિનિંગ શું થયો? એ પોતે જ જે આવશે ઝીરો હશે તો ઝીરો, વન હશે તો વન. રેડી? પછી એ એન્ડ એ નોટ. ઓકે, એ તો આવી ગયું આપણી પાસે. પછી છે એ ડબલ નોટ. ચાલો બે વાર નોટ કરો. બે વાર નોટ કરો, પહેલું વાર નોટ કરો એટલે નોંધું, બીજી નોટ કરો એટલે હતું ન્યા ન્યા પાછા પૂછશો. ધારો કે એ બરાબર સમજો વન આપ્યો હોય તો એક વાર નોટ કરો એટલે શું થવાનું? ઝીરો. બીજી વાર નોટ કરો તો શું થવાનું? પાછું વન. એટલે એ ડબલ નોટ આપેલું એટલે શું થવાનું? કે જે છે એ પોતે જ આવશે. જોઈતા સિંગલ વેરિયેબલ થિયરમ જે તમને આપેલો હે, એમાં દરેક થિયરમને તમને અંદર વાંચજો, સાબિતી આપેલી છે એમાં કાંઈ છે નહીં. એટલે એનો મતલબ થયો આ ઓર ગેટ બતાવે, આ ઓર ગેટ છે, આ ઓર ગેટ છે, આ ઓર ગેટ છે, ને આ એન ગેટ છે. રેડી? એમાં તમને આ બધી બધા ટોટલ 9 જે છે, બરોબર, આ 4 ને 4 8, બરોબર, એમાં 9 બતાવ્યા હોય, બાકી 8 જ થાય. તો અહીંયા એક એક નજર માર લીજો, બરોબર. હવે આપણે આગળ આલી આઈએમપી ટોપિક જ છે, આગળ થિયરમ ઉપર જ. યુટિલિટી પ્રિન્સિપલ ધ્યાન રાખજો. તમારે તમને બાજુમાં કીધેલું હોય નોટ કરીને રાખો, ધ્યાન રાખો. સોરી, ડ્યુઅલિટી પ્રિન્સિપલ. આની અંદર જોઈએ, અન્ડરલાઈન કરજો પેલા. શું કીધું એ? ધ ડ્યુઅલિટી પ્રિન્સિપલ સ્ટેટ ધેટ ધ બુલિયન એક્સપ્રેશન રિમેન્સ વેલિડ ઇફ ધ ઓપરેટર ઓર એન્ડ એન્ડ. શું કીધું એ? બુલિયન એક્સપ્રેશન રિમેન વેલિડ. ક્યારે વેલિડ રહે? ઇફ ધ ઓપરેટર ઓર એટલે આ પ્લસ વાળી સાઇન, અને ઓપરેટર એન્ડ, ધ ઓપરેટર એન્ડ એટલે ડોટ વાળી સાઇન. ઓપરેટર ઓર એન્ડ એન્ડ એઝ વેલ એઝ વન એન્ડ ઝીરો,
રેડી ઓફ વન એટલે કે ઓર માટે અને 0 એટલે n માટે એઝ વેલ એઝ 1 એન્ડ 0 ઇન ધ એક્સપ્રેશન આર ઇન રીચ સોરી ઇન્ટરચેન્જ બરોબર એટલે કે 1 ને 0 ને તમે શું કરી આપો ઇન્ટરચેન્જ કરી શકો આવું શું કહેવા માંગે કે ડ્યુઅલિટી પ્રિન્સિપલ જે છે એ કહે છે કે અન્ડરલાઈન કરજો અહીંયા ધ ડ્યુઅલિટી પ્રિન્સિપલ સ્ટેટ ધેટ ધ બુલિયન એક્સપ્રેશન રિમેન વેલિડ ક્યાં સુધી વેલિડ રહે ઇફ ધ ઓપરેટર ઓર એન્ડ ઓપરેટર એન્ડ એઝ વેલ એઝ 1 એન્ડ 0 ઇન ધ એક્સપ્રેશન આર ઇન્ટરચેન્જ એટલે આનો મિનિંગ શું થયો કે 0 આ કેવું આવું કહેવા માંગે છે એ ઓર 0 જો એ ઓર 0 કરો રેડી ઓર માં તમે 0 લીધો તો જવાબમાં શું આવશે એ જ આવશે સમજો ચેન્જ કર્યા આપણે ઓર આયે 0 મૂક્યો ને એટલે 1 મૂકું જોજો અને એ એન્ડ 1 કરો તો શું જવાબ આવશે એ જ જવાબ આવશે પોતે જ એટલે આનો મિનિંગ શું છે કે 0 એન્ડ 1 બરોબર શું કર્યા ચેન્જ કરેલા ઓવર માટે તમે ધારો કે 1 જે રહ્યું આપણી પાસે વેલિડ ગણાય ને 1 જે રહ્યું ઓવર માટે વેલિડ ગણાય છે એ ઓવર 1 લ્યો એટલે જવાબ 1 જ આવે અને એન્ડ 0 લ્યો બરોબર ક્યાં ગયું અહીંયા નથી બતાવ્યું આપણે બતાવી આ એન્ડ 0 લ્યો એટલે શું થવાનું જવાબ 0 જ આવવાનું રેડી તો આનો મતલબ થયો જે ઓપરેટર એન્ડ માટે 0 જે છે 0 તમે ગમે ત્યારે એન્ડ માં આવે એટલે એનું આઉટપુટ 0 જ આવવાનું અને ઓવર માં જ્યારે 1 આવે ત્યારે એનું આઉટપુટ 1 જ આવે આ બેને તમે ઇન્ટરચેન્જ કરી નાખો એટલે ઓર માં 0 લ્યો ને એન્ડ માં જો 1 લ્યો તો જે કઈ તમે ઇનપુટ આપો એ તમને આઉટપુટ મળે રેડી તો એમાં રેડી તમને જો એનું એક્ઝામ્પલ આપેલું ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ કન્સિડર ધ બુલિયન થિયરમ આ બે થિયરમ તમે કન્સિડર કરો જો સમજાઈ વાત તમને રેડી પછી થર્ડ આગળ જોઈએ સેકન્ડમાં શું કીધું એમ થિયરમ આપણે જો સિંગલ વેરિયેબલ હવે મલ્ટી વેરિયેબલ થિયરમ તો મલ્ટી વેરિયેબલ થિયરમમાં જો શું કીધું વેન મોર ધેન વન ઇનપુટ ટુ ધ લોજિક ગેટ લોજિક ગેટમાં તમે એક કરતા વધારે ઇનપુટ આપો એટલે ટર્મિનલ લોજિક ગેટ આર વેરિયેબલ ધેન ધ મલ્ટી વેરિયેબલ થિયરમ આર એપ્લિકેબલ એટલે કે કહેવાનો મતલબ શું થયો કે ઇનપુટમાં તમે કોઈ એક ટર્મિનલ આપો જગ્યાએ વન કરતા વધારે એટલે 2 3 4 એ પણ ટર્મિનલ ઇનપુટમાં આપો 2 3 4 5 એટલે આને મલ્ટી વેરિયેબલ થિયરમ કહેવામાં આવે અને મલ્ટી વેરિયેબલ બુલિયન થિયરમ આર ક્લાસિફાઈડ ઇન 4 કેટેગરી રેડી તો આને 4 કેટેગરી છે તો કઈ કઈ કેટેગરી આપણે જોવાની સાથે સ્ક્રીનશોટ પાડવી જ પડી લ્યો પછી આપણે આગળ આવી ચાલો આગળ હાલી મલ્ટી વેરિયેબલ થિયરમ ની 4 કેટેગરી જોઈએ તો હવે આપણે બહુ ફિઝિક્સ માં કઈ બાકી નથી યુનિટ બધાય થઈ ગયા લાસ્ટ યુનિટ હાલે બરોબર આની અંદર હજી એક ચેપ્ટર જે છે એફઇટી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એ એક આપણે લઈ લેશું બાકી આ ઇલેક્ટ્રોનિક્સ ના જે એટલે કે છઠ્ઠું એટલે મૂળ એફઇટી અને આર યુવી ડાયોડ વાળું આ બે માંથી કોઈ એક કરો કોઈ વાંધો નહીં બરોબર હવે જો ફર્સ્ટ મલ્ટી વેરિયેબલ થિયરમ માં
ચાર કેટેગરી જોવાની છે આની. ફર્સ્ટ કેટેગરી જે છે એ છે કોમ્યુટેટિવ લો. ખાસ ધ્યાન રાખજો, આ બધાનો આગળ ઉપયોગ કરશું આપ. કોમ્યુટેટિવ લો, પેલા તો મલ્ટી વેરિયેબલ આપણે કોને કીધું કે આની અંદર જે આપણે ઇનપુટ આપી, કેવા આપી, એક કરતા વધારે ટર્મિનલ આપી, બરોબર. તો કોમ્યુટેટિવ લેવલમાં ફર્સ્ટ સિમ્પલ એ ઓર બી હોય હે ને, તો એ ઓર બી ને શું કહેવાય? બી ઓર એ પણ લખી આપો કે એ ઓર બી, આનો મતલબ શું થયો? એ ઓર બી ઇઝ ઇક્વલ ટુ બી ઓર એ, બે નો મિનિંગ તો એક જ થવો. સેકન્ડ જે છે એમાં એ જ પ્રમાણે એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ એ લખી આપો. અને ગુજરાતીમાં કહેવાય ક્રમનો નિયમ, ક્રમ બદલાવાથી જવાબમાં કંઈ ફેર નથી. એ ઓવર બી ઇઝ ઇક્વલ ટુ બી ઓવર એ એક એક માર્કમાં પૂછાય તો આવા રોકડા માર્ક કહેવાય, આવા ન દેવાય. અને એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ એ. તો આગળ એસોસિએટિવ લો. એસોસિએટિવ લો ને ગુજરાતીમાં કહેવાય જૂથનો નિયમ. જૂથ બદલાવાથી નહીં જવાબમાં કંઈ ફેર ન પડે. એટલે આનો મિનિંગ થયો, તમને આપેલું છે એ ઓર બી ઓર સી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આવૃત એક માર્કમાં આપે. તો આનો મતલબ શું થયો કે તમે જૂથ બદલાવો, અહીંયા જો જૂથ કેનું અત્યારે બી ઓર સી નું હે ને, તો તમે આમ પણ કરી આપો, જવાબમાં કંઈ ફેર નહીં પડે. એ ઓર બી ઓર સી કરો, નથિંગ ચેન્જ. રેડી? એસોસિએટિવ લો. પછી એન્ડ માટે એસોસિએટિવ લોને યુઝ કરી એ એન્ડ બી એન્ડ સી. જો આવું આપેલું હોય તો આને પણ તમે આ પ્રમાણે લખી આપો, એ એન્ડ બી, એ એન્ડ બી એન્ડ સી. રેડી? એટલે ગુજરાતીમાં કહીએ તો આ જૂથનો નિયમ છે, આ ક્રમનો નિયમ છે. અહીંયા જૂથ બદલાયું એટલે આ બેનું જૂથ જે હતું બી ઓર સી નું એની જગ્યાએ કરો એ ઓર બી નું, નથિંગ ચેન્જ. બી એન્ડ સી નું જૂથ હતું એની જગ્યાએ એ એન્ડ બી નું જે જૂથ કરો, આન્સરમાં કાંઈ ચેન્જીસ નહીં, બરોબર. તો આ કોમ્યુટેટિવ લો ના એસોસિએટિવ લો. પછી આગળ જઈએ ડિસ્ટ્રીબ્યુટ લો, ડિસ્ટ્રીબ્યુશન કરી નાખો. તો ડિસ્ટ્રીબ્યુટ લો માં જો શું કીધેલું છે, એ એન્ડ બી ઓર સી. હાલો આનું શું થાય? તો કે આગળ એન્ડ છે. રેડી? ડિસ્ટ્રીબ્યુટ નો મિનિંગ થયો આ એન્ડ જે છે એને બે એટલે લઈ લ્યો એન, એટલે આનો મિનિંગ થયો એ એન્ડ બી ઓર એ એન્ડ સી. આ બે નું એન્ડ કરો, એ એન્ડ બી ઓર એ એન્ડ સી કરો, એ જવાબ આવશે એ એન્ડ બી ઓર સી. તો એ કામ ડિસ્ટ્રીબ્યુટિવ લો માં. પછી એ ઓર બી એન્ડ સી આવું આપેલું હોય તો એ ઓર બી એન્ડ સી. તો આના માટે કરીએ અહીંયા સાથે એ ઓર બી એન્ડ એ ઓર સી. રેડી? ડિસ્ટ્રીબ્યુટિવ લો થઈ ગયો. એટલે ખાસ ધ્યાન રાખજો, આ એક એક માર્કમાં પૂછાય અથવા તો બે માર્કમાં પૂછાય કે ગીવ ધ કોમ્યુટેટિવ લો એન્ડ એસોસિએટિવ લો, તો બેનો એક એક માર્ક હોય, અથવા એમ કે ડિસ્ટ્રીબ્યુટિવ લો. પછી આગળ જે છે એ મોસ્ટ ટાઈમ પે ડી મોર્ગન્સ થિયરમ. ડી મોર્ગન્સ થિયરમ જે રહ્યો ને, આનો યુઝ કરીને તમે ઘણું બધું ડીપમાં આવે ડી મોર્ગન્સમાં, તો આનો યુઝ કરીને તમે કોઈ પણ સર્કિટ હોય ને ગમે એટલા ઇનપુટ આપેલા હોય ઇઝી તમે બનાવી આવો ડી મોર્ગન્સ થિયરમના યુઝથી, બરોબર. હજી તમે હાઈ લેવલમાં જાઓ, ધારો કે એમએસસી કરો ઇલેક્ટ્રોનિક્સ ઉપર, ત્યાં તમને ડી મોર્ગન્સ થિયરમ બહુ જોવા મળશે, બરોબર. તો પછી એન્જિનિયરિંગમાં તો આમાં કોઈ હોય નહીં, બાકી એન્જિનિયરિંગમાં ડી મોર્ગન્સ થિયરમ બહુ આવે. તો ડી મોર્ગન્સ થિયરમ જે છે એ શું કહે આપણને,
डिस्ट्रीब्यूटेड लोन है हजी तमने पॉइंट आपेला है कि पेला ले ली चोरी पची डी मॉर्गन्स मे तो हजी डिस्ट्रीब्यूटिव लॉ में हाँ डिस्ट्रीब्यूटिव तो आम खबर पड़ गई बधाई ने एंड हो तो पेला एंड करवा ओवर है तो ओवर ए ओवर बी एन सी है तो ए ओवर बी एन सी रेडी एट एंड ए ओवर सी हजी आम जो है तो ए ओवर ए नॉट एंड बी आपेलो तो हम जो ए नॉट एंड बी आ मीनिंग शू थी रेडी आनो मीनिंग शू था ए नॉट एंड बी तो हम जो ए बराबर वन हो धारो कि विचारो तो ए नॉट शू हो जीरो रेडी पीछ समझो आ जीरो एट जवाब आए जीरो डॉट बी करो तो तमने शू मूँ जीरो अँ जवाब शू आ धारो कि जीरो तो ए नॉट शू हो वन तो बी जो है रेडी वन है कि जीरो है ये सपोज वन है रेडी तो जवाब शू आ बी कहवा मीनिंग आ तो ए नॉट एंड बी हो बराबर तो आ खास याद रखो ए ओवर ए नॉट एंड बी जो तुम आखवा बुलियन एक्सप्रेशन तक डायरेक्टली आपेलू ए ओवर बी थाय तुम साबिती आपी आपो ए वेल्यू जीरो बराबर बी नी वेल्यू तुम लई आपो तो जो सपोज आप साबिती आपी जो है आ ए आ बी रेडी पची आ ए नॉट जो रेडी पची आप जो है ए नॉट एंड बी रेडी हाँ पची लास्ट में आप जो ए ओर ए नॉट एंड बी आ जवाब शू आव जो आ जवाब आए ए ओर बी जो आप जो पहला ए जीरो जीरो वन वन जीरो ने वन वन आ कंडीशन ले ली थी ए नॉट शू था तो वन वन जीरो जीरो हलो ए नॉट थी गय ए नॉट एंड बी करो तो जीरो वन जीरो वन 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 जीरो 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 वन जीरो जीरो ए नॉट एंड बी ओर ए करो तो जीरो 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 वन 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 जीरो वन 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 सॉरी वन जीरो वन आव तो आ मीनिंग शू थो आ क्यों गेट आयो जो जो जीरो जीरो है जीरो जीरो वन ए वन वन जीरो ए वन 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 ए वन ए ओवर बी थाय रेडी तो ए ओवर ए नॉट एंड बी करो तो तमने ए ओवर बीज मळशे समझ पड़ी बात ने पछी आगळ जोईए आपणे ए ओवर ए एंड बी करो ए ओवर ए एंड बी तो आनो जवाब शू मळशे तमने आनो जवाब मळे छे तमने ए शू मळे जे इनपुट ए आपो ई ज मळे केवी रीते आपणे जोईए आजे साबिती आपी आनी आपी आनी साबिती आपणे आपी जो आ ए लई ले बी लई ले अने आपणे जरूर छे ए एंड बी नी बराबर आ जीरो जीरो आ जीरो वन वन जीरो वन वन ट्रूथ टेबल थी सोल्यूशन करी तो जीरो जीरो ए जीरो जीरो वन ए जीरो वन जीरो ए जीरो अने वन वन ए वन हलो आ ए एंड बी थी गया हजी शू करव ए ओर ए एंड बी करवा तमारे तो ए एटले जीरो ए एंड बी एटले जीरो आ जीरो 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 वन जीरो वन 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 तो जो जो आ शू है पॉइंट एज है जो आयु एट के ए ओवर ए एंड बी करो ए तमने जे एज तमे इनपुट में आपो ई तमने मळे एटले तमने मैं कीधु बराबर के आ बधाय जे बुलियन एक्सप्रेशन जे रिया ई तमने कोई पण सर्किट तमारी ईजी कर नाखे हजी डी मॉर्गन्स थियरम में आपणे जोवानो था तो गानो स्क्रीनशॉट पाड़ी लियो पछी आपणे डी मॉर्गन्स थियरम में जासू बराबर तमने कॉम्युटेटिव लॉ एसोसिएटिव लॉ बराबर आ बधाय नी साबिती आपेली है ए ओवर बी आ तो तमने खबर छे एन बी एटले एमां कंई जोवा जेवुं छे नहीं आ जे डिस्ट्रीब्यूटिव लॉ हता बराबर आ तमने आवडे आ बेनी मैं साबिती आपी दीधी
જે તમને આની આગળ સાબિતી આપેલી છે એનું પ્રૂફ આપેલું. તો પછી આપણે ડી મોર્ગન્સ થિયરમ જોઈએ, બરોબર? તો આનું સ્ક્રીનશોટ પાડી લઈએ, પછી બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ આપણે.